नमस्कार विद्यार्थी मित्रों, आज एक्जाम्पलो गणवाना छे। तो सौ प्रथम तो आपणे थोड़ीक बेसिक कंसेप्ट नी वात करी लईए, कारण के फिजिक्स नी अंदर एक वखत तमने दाखलाओ केवी रीते गणी शकाय ते हुं तमने सारी रीते समजावानो छुं, बराबर। बीजुं के दाखलाओने सरळ बनाववा माटे आपणने थोड़ाक बेसिक कंसेप्टो, धोरण 10 एना थोड़ा कंसेप्टो होवा जोईए, बराबर। तो ते माटे आपणे थोड़ीक એકમોની થોડી તમને મૂંઝવણો રહે છે તેની થોડી ચર્ચા કરી લઈએ, બરાબર। થોડી દશાંશ સ્થળની ચર્ચા કરીએ, ત્યારબાદ આપણે દાખલાઓની ગણતરી સ્ટાર્ટ કરવાના છે, ઓકે। તો એકમોની મૂંઝવણ મતલબ કે તમને હવે પછી જે દાખલાઓ જે આવવાના છે એની અંદર એકમો આવશે અને એ મોસ્ટ ઓફ તમને સીજીએસ પદ્ધતિમાં આપેલા હશે, બરાબર। તો એને આપણે મોટેભાગના એકમો એમ કેસમાં આપણે એક કે બે વેલ્યુઓ જે છે એ સીજીએસમાં આપેલી હોય, અને આપણે એને સીજીએસમાં ન લઈ અને બધું મિક્સિંગ જ લઈને ચાલી જઈએ તો આપણો દાખલો ખોટો પડશે, બરાબર। તો આપણે એ નાના એકમ હોય એને મોટા એકમમાં અથવા તો સીજીએસ ને એમકેએસ માં કેવી રીતે કન્વર્ટ કરવામાં આવે છે એની થોડી વાતો કરવાના છે, ઓકે। તો અહીં જરા ધ્યાનથી જોજો કે આપણી પાસે મિલીમીટર, અહીં લખેલું છે સેન્ટીમીટર અને મીટર, આ ત્રણ એકમો જે અંતરના રેખાઈ રહ્યા છે જે મોસ્ટ ઓફ દાખલાઓની અંદર આવે છે। તો ધ્યાનથી જોઈને અત્યારે હાલે ધારો કે તમે લાઈવ હો મારી સાથે, તો હું તમને પૂછશે કે મિલીમીટર, સેન્ટીમીટર, મીટર એ બધાની અંદર નાનું કયું મોટું કયું, બરાબર। પણ હવે હું જણાવી રહ્યો છું, ધ્યાનથી જોજો કે મિલીમીટર એ નાનો એકમ છે, એનાથી થોડો મોટો એટલે સેન્ટીમીટર, એનાથી થોડો મોટો એટલે મીટર। હવે આપણે 10 ની ઘાતમાં વાતો કરવાના છે, એટલે ધ્યાનથી જોજો કે મિલીમીટર ને સેન્ટીમીટરમાં રૂપાંતરણ કરવું હોય, ધ્યાન રાખજો, મિલીમીટર ને સેન્ટીમીટરમાં એટલે એક પગથિયું ગયા આપણે, એક સ્ટેપ આગળ વધી જાય તો 10 ની 1 ઘાત લખવાની, ચિહ્નની વાતો પછી કરીશ, જરા ધ્યાનથી જોજો, એક સ્ટેપ એટલે 1 ઘાત લખો। હવે સેન્ટીમીટર ને મીટર માં એટલે એક સ્ટેપ અને આ બીજું સ્ટેપ એટલે 10 ની 2 ઘાત લખવાની। તો સીધા આપણે મિલીમીટર પરથી મીટર પર જઈએ તો આ 1 અને આ 2 સ્ટેપ એટલે આ બંનેનો સરવાળો થાય એટલે 10 ની 2 ને 1 3 ઘાત। તો એ જ રીતે આપણે આમ ઉલટું પણ આવી શકીએ, તો ધ્યાનથી જોજો કે આમ 10 ની 2 તો આમ પણ, તીર પર ધ્યાન આપજો મિત્રથી, તો 10 ની 2 થાય, આ 10 ની 1 તો આ પણ લખાય 10 ની 1, અને ડાયરેક્ટ આપણે આવીએ તો 10 ની કેટલી ઘાત 3 ઘાત, તો આ તો બધું સરખું જ દેખાય, ઓકે। તો આપણે કેવી રીતે પ્લસ માઇનસ છૂટા પાડવાના છે એ ખાસ જોવાનું છે, તમને એટલું નોલેજ હોવું જોઈએ કે મિલીમીટર, સેન્ટીમીટર, મીટર એકબીજાની સાપેક્ષે કોણ મોટું ને કોણ નાનું, બરાબર। તો ચાલો અહીંયા જોજો કે હું અહીંયા ધારો કે લખું છું કે 500 સેન્ટીમીટર, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ, અથવા તો અહીંયા સાદું પછી આંકડા લઈએ આપણે કે મિલીમીટર અને અહીંયા લખું છું મેં સેન્ટીમીટર। તો આ જે દેખાય છે મિલીમીટર ને આ સેન્ટીમીટર, એમાંથી આ એકમ આની સરખામણીમાં નાનો કહેવાય અને આ એકમ કેવો કહેવાય, મોટો। આટલું નોલેજ ખાલી હોવું જોઈએ, જરાક જોજો કોણ નાનો, આ મોટું, એટલે નાના પરથી કાચાયેલા તમે જો ટીવી નિશાની, નાના એકમ પરથી જો મોટા એકમ પર જઈએ તો મ પરથી માઇનસ થાય, બરાબર। એટલે જોજો આ બાજુ આ મિલીમીટર પરથી સેન્ટીમીટર એટલે નાનો, આ મોટો, નાના એકમ પરથી મોટા એકમ પર જઈએ તો મ પરથી માઇનસ, રાઈટ। એ જ રીતે જો સેન્ટીમીટર પરથી મીટર માં એટલે નાનો અને સરખામણીમાં, નાના એકમ પરથી મોટા એકમ પર જઈએ તો માઇનસ, એ જ રીતે જો મિલીમીટર પરથી મીટર પર તો આ નાના એકમ પરથી મોટા પર એટલે માઇનસ, તો જો આ દિશામાં માઇનસ તો આ પ્લસ એટલે આ માઇનસ ને આ પ્લસ, તો આ એક ચક્રવ્યૂહ છે। એવું નથી કે તમે આ ચક્રવ્યૂહ ભોખી કાઢશો એટલે આવડી જશે, એ તદ્દન વાત ખોટી છે કે આપણે ભોખી કાઢીશું તો આવડવાનું નથી, એના માટે તમારે, હું અહીંયા 4 થી 5 પ્રેક્ટિસ તમને કરાવી રહ્યો છું, તમારે ઘરે વધારે માં વધારે પ્રેક્ટિસ કરવાની છે, તો આ બહુ સિમ્પલ તમને આવડી જવાનું છે। જો ધ્યાનથી જોજો, તમને દાખલાની રકમ આપશે કે 25 સેન્ટીમીટર, ઓકે, ને તમારે એને ફેરવવાનું છે, સેન્ટીમીટર એટલે સીજીએસ પદ્ધતિ કહેવાય, તો એને આપણે એમકેએસ માં ફેરવવાનું રહેશે એટલે આપણે 25 લખી દેવાનું એઝ ઇટ ઇઝ। આ સેન્ટીમીટર નું મારે શું કરવાનું છે, મીટર એટલે થોડી જગ્યા છોડીને મેં મીટર લખતો છું। હવે યાદ કરવાનું આ ચક્રવ્યૂહ,
કે આપણે જવાના છે સેન્ટીમીટર પ્રતિના મીટરમાં, એટલે ગુણ્યા 10 ની ઘાત આવવાની, બરાબર? હવે કેટલી ઘાત આવવાની? તો જો સેન્ટીમીટર એટલે સેન્ટર પર આવેલું, યાદ કરો. પહેલું મિલીમીટર, બીજું સેન્ટીમીટર, ત્રીજું મીટર. એટલે પહેલું, બીજું અને ત્રીજું, એટલે આ બીજા પરથી ક્યાં ચાલ્યા? ત્રીજા પર, એટલે 10^2. બરાબર. હવે જુઓ, સેન્ટીમીટર નું મીટર એટલે 10^2 શું આવે? માઇનસ. કેમ? તો નાના એકમ પરથી મોટા પર જઈએ તો આમાં પરથી માઇનસ. અને મિત્રો, ખાસ આ જે એકમ છે સેન્ટીમીટર નો મીટર, એટલે 10^-2, મોસ્ટ ઓફ દાખલાની અંદર આવવાનું છે, એટલે તમને એ તો બેઠું જ યાદ રહી જવાનું છે. પરંતુ ખાસ પ્રેક્ટિસ પર ધ્યાન આપજો. માની લો કે 5 મિલીમીટર હોય અને તમને પૂછવામાં આ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, રાઈટ? તો આપણે લખવાનું પહેલા તો 5 એઝ ઇટ ઇઝ ઇનટુ 10^2. હવે યાદ કરવાનું કે આ મિલીમીટર છે, આ સેન્ટીમીટર છે. આ કયા એકમ પરથી કયા એકમ પર ચાલ્યા? તો નાના એકમ પરથી મોટા એકમ પર, બરાબર? તો નાના એકમ પરથી મોટા એકમ પર જઈએ તો મો પરથી શું આવે? માઇનસ. હવે કેટલા ચાલ્યા? તો મિલીમીટર અને સેન્ટીમીટર, એટલે પહેલું જ પકડ્યું, એટલે એક જ સ્ટેપ, એટલે 10^-1. ઓકે, તો આ રીતની પ્રેક્ટિસ કરતા તમને ખાસ ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરશો તો આવશે, બરાબર? એટલે આને થોડુંક એવું નહીં કે આ ચક્રવ્યૂહ આવડી ગયું એટલે તમને આવડી જ જશે, એ વસ્તુ નહીં. પણ તમારા દિમાગમાં ખાસ યાદ રાખજો, પહેલું મિલીમીટર, પછી સેન્ટીમીટર, પછી મીટર, એક ઘાત ને બે ઘાત, ને ડાયરેક્ટ આવીએ તો 3 ઘાત. હવે પ્લસ માઇનસ તમારે ધ્યાન રાખવાનું કે નાના પરથી મોટા પર જઈએ તો મો પરથી માઇનસ. ઓકે, તો આ થઈ આપણી એકમોના કન્વર્ટની વાત. અને થોડું પાછું પૂછી લે, માની લેવો 8 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર 16 થશે. તો સીધું 8 × 10 આવી જાઓ, બરાબર? અને રેશ્ટુ ઘાત કે એટલે સેન્ટીમીટર નો મીટર, એટલે 10^-2. કેલ્ક્યુલેશન નું જે કામ છે એ આ રીતનું આવવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. સેન્ટીમીટર નો મીટર તો વારંવાર આવશે, તો આ તમને આવડવું જોઈએ. ચાલો આગળ વધીશું. હવે દશાંશ સ્થળ ખસેડવાની રીત, પણ ઘણીવાર દશાંશ સ્થળ ખસેડવાની રીતમાં વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે. આમ તો તમને તમારી પાસે બી કોઈક રીતો હશે અને એ રીતનો ઉપયોગ કરશો તો પણ વાંધો નહીં, અને આ રીત જો તમને ફાવી જાય તો આ રીત પણ તમે ઉપયોગ કરી શકશો, બરાબર? સારું, ચાલો. હવે આપણે માની લઈએ કે અહીંયા હું એક આંકડો લખી રહ્યો છું, 1865.70, રાઈટ? આ તરફ પણ એક અંક લખી રહ્યો છું કે આપણે 0.0008357 આ રીતે લખીશું. હવે તમે જયારે દાખલાઓ ગણશો ફિઝિક્સના, તો એની અંદર શું ઘટના બનશે કે તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણવાના છો, તો તે દરમિયાન જવાબ જે છે તે આ 4 ડિજિટ વાળો આવશે, કે પછી આગળ 0 પોઈન્ટ પછી 0 હશે, રાઈટ? અને તમારો આન્સર જે આવવાનો હશે કે 1 ડિજિટ પછી, બરાબર, 8 પોઈન્ટ કે 1 પોઈન્ટ જવાબ આપેલો હશે, અથવા એ જવાબ આપણે એડજસ્ટમેન્ટ કરવાનો રહે. તો એ દરમિયાન આપણે કેવી રીતે એને એડજસ્ટમેન્ટ કરી શકાય? તો શું કરવાનું પહેલા? તો જરા ધ્યાનથી જોજો, મેં પાછું કહેતો છું, આ આંકડાને 1.8657 મારે બનાવવું હોય તો શું કરવાનું, અથવા તો 8.357 આ રીતનો જવાબ લાવવો હોય તો મારે શું કરવું જોઈએ, રાઈટ? તો એ રીતને આપણે ધ્યાનથી જોજો શું કામ કરીએ આપણે, આ રીત કેવી રીતે આવી શકે. તો તમને એના માટે થોડું મેથ્સ આવડવું જોઈએ, થોડું, બરાબર? હવે મેથ્સ જોઈએ. આ આપણે એક અક્ષ દોરી છે, એમાં આ આપણું ઉગમ બિંદુ છે, રાઈટ? આ ધન એક્સ અક્ષ છે અને આ ઋણ એક્સ અક્ષ છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને આની જરૂરિયાત નથી, કરી નાખી છું, બરાબર? આ જે રેખાય છે ઉગમ બિંદુની આ તરફની અક્ષ એટલે એક્સ અક્ષ, અને આ તરફની અક્ષ એટલે ઋણ એક્સ અક્ષ, બરાબર? આ તમારા મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને ઉંમરથી ઉઠાડીને પૂછીએ તો પણ એમને આવડતું હોય છે, કેમ કે આ એમના લોહીમાં ભણાઈ ચૂકેલું છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીને ખ્યાલ છે કે આ તરફ ધન આવે, આ તરફ ઋણ આવે છે. ઓકે, ચાલો ચાલો, તો આપણે અહીંયાથી આ કેવી રીતે ઉપયોગમાં આવશે તે ખાસ ધ્યાન રાખજો. શું કરવાનું છે? તો અહીંયા જોજો કે આ આંકડાને પછી જોઈએ, આપણે અહીંયા લખું છું કે 8657.67 આંકડો છે અને મારે એને 8 પોઈન્ટ જવાબ લાવવાનો છે. તો શું કરવાનું? તો 8 પોઈન્ટ જે દેખાય છે આપણે કઈ તરફ ખસેડવાનું છે? આ તરફ, રાઈટ? હવે જોજો, આમ જઈએ તો મેથ શું કહે? માઇનસ. પાછું વિચારજો શું કહેવું છું. જો આમ જઈએ તો મેથ શું કહે? માઇનસ. આપણે એના કરતા ઉલટું વિચારવાનું, બરાબર? તો શું કહેવાનું? જો આમ જોઈએ તો મેથ્સ કે માઇનસ, આપણે લેવાનું પ્લસ. શું પ્લસ લેવાનું? તેઓ તમે સમજાવું છો તો આપણે આમ ખસવાના છે, એટલે આમ ખસવાના કેટલા ડિજિટ તે ગણવાના છે. પોઈન્ટ ને આવા ખસેડતો છે, 1 2 3, બરાબર? એટલે 8.65767 લખાઈ ગયું, બરાબર? કેટલા ડિજિટ ખસ્યા તમે? 3 ડિજિટ. તો ગુણ્યા 10^3 લખો,
સાંભળજો, આમ જઈએ તો મેથ્સ કે માઇનસ એટલે આપણે પ્લસ ઘાટ લખી છે, ઓકે, અને કેટલા ઘાટ લખી પ્લસ તો કેટલા ડિજિટ ખસાય એટલી ઘાટ લખવાની, 1 2 ને 3 ડિજિટ, ઓકે. હજુ એક સારી રીતે વધારે સમજાવી આપણે, તો માની લો 0.00007869 આ રીતનું 9 આમ આપણો છે, બરાબર. તો આપણે એને એક ડિજિટ એટલે કે 7.869 વાળું લાવવું છે મારે, તો કેવી રીતે થવાનું, તો અહીંથી જોજો આપણે આ પોઈન્ટ ને આમ ખસેડવાના, આમ ખસવાના એટલે કઈ તરફ, તો ધન અક્ષ, એટલે આપણે મેક્સ કે પ્લસ આપણે લેવાનું માઇનસ, રાઈટ, એટલે ઇનટુ 10^-40 આવી ગયું. કેટલા માઇનસ, તો અહીંથી ગણવાનું 1 2 3 4 અને 5, એટલે 10^5 ઘાટ, ઓકે. આ પણ વસ્તુ ખાલી જોતા આવડવાની નથી, એને આપણે પ્રેક્ટિસ કરીશું, મજા આવડશે. એટલે 15-17 આવા આંકડા લખીને પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો આના પર જઈએ. ચાલો ઇઝ ઇક્વલ ટુ, બરાબર, મારો જવાબ આવવાનો છે 1.86570 ઇન્ટુ 10 શું આવવાનો છે, અડ્યાનથી જો શું આવવાનું, તો આટલેથી આપણે ક્યાંય જવાનો છો, આમ છો 1.8, આમ છો ને, આમ જઈએ તો મેથ્સ શું કહે, મેક્સ કે માઇનસ આપણે લેવાનું પ્લસ, કેટલા પ્લસ 1 2 અને 3, એટલે અહીંયા 10 ની કેટલી ઘાત પ્લસ 3, રાઈટ. ચાલો એ જ રીતે આનું કેલ્ક્યુલેશન પર જોજો જરાક, તો આપણે આનો જવાબ લખીએ 8.357, એક ડિજિટ સુધી ખસી ગયા, ઇન્ટુ 10 તો લખાઈ ગયા, હવે કેટલા ડિજિટ ખસ્યા જાત ધ્યાનથી જોજો, આપણે આમ ચાલ્યા, બરાબર, આમ જઈએ તો મેક્સ શું કે પ્લસ, આપણે લેવાનું માઇનસ, કેટલા માઇનસ, તો 1 2 3 અને 4, એટલે 10 ની કેટલી ઘાત માઇનસ 4. તો આ રીતે તમે દશાંશ સ્થળને ખસેડી શકશો, અને આપણે મોસ્ટ ઓફ આ રીતે વાપરીશું, અને આજે તમને પ્રેક્ટિસ જો પડી ગઈ તો તમને દાખલો ગણવામાં ખૂબ ઝડપી આપણે કેલ્ક્યુલેશનમાં મદદરૂપ થશે, બરાબર. તો હું એકાદ બે તમને બતાવીશ અને પછી આપણે દાખલા ઉપર જવાનું છે. તો એ ધ્યાનથી જોજો, એક બે બતાવી દઉં છું, 1.28.67, ઓકે. આનો જવાબ તમારે લાવવો હોય તો શું કરવાના, ચાલો તો 1.2867 લખાઈ દઉં, બરાબર, ઇનટુ 10 પણ લખી જ લેવાના ઇનબિલ્ટ. હવે આપણે શું કરવાનું, જો તો આમ ખસવાનું છે, આમ જઈએ તો મેક્સ શું કે માઇનસ, આપણે શું લેવાનું પ્લસ, કેટલી પ્લસ 1 ને 2, 10 ની કેટલી ઘાત, રાઈટ. એક આ ઉદાહરણ પોઈન્ટ વાળું બીજું રહે, 0.00007521 આ રીતના આપેલ છે, તમારો જવાબ 7 પોઈન્ટ લાવવાનો છે, તો જે લાવવાનું તે લખી દેવાનું, 7.521 ઇન્ટુ 10 પણ લખી દેવાનું. હવે શું કામ કરવાનું જુઓ, તો આપણે કઈ બાજુ ખસવાના, આપણે આમ ખસ્યા, જુઓ તો આમ ખસીએ તો મેથ્સ શું કે પ્લસ, આપણે લેવાનું માઇનસ, એમાં ધ્યાન રાખજો, આમ જાય તો મેથ્સ કે પ્લસ, આપણે લેવાનું માઇનસ, કેટલા માઇનસ 1 2 3 4 ને 5, એટલે 10 ની કેટલી ઘાત 5 ઘાત માઇનસ, રાઈટ. તો અહીં સુધી થયું છે, હવે આપણે